મિત્રો જે લોકોને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડતી હોય કે આનો ઉચ્ચાર કઈ રીતે કરવો સાચો એમાં તકલીફ પડતી હોય એના માટે આપણે આ એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ આ સિરીઝમાં કુલ એક હજાર ઇંગ્લિશના શબ્દો જે અંગ્રેજીમાં મોટા ભાગે વપરાતા હોય છે એનો સાચો ઉચ્ચાર કઈ રીતે થાય ખાલી ઉચ્ચાર એ આજે આ સિરીઝમાં આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે કુલ ઇંગ્લિશમાં ત્રીસ એવા શબ્દો છે જેનો ઉચ્ચાર કઈ રીતે કરવો એ જોવાના છીએ દરેકે દરેક ઉચ્ચાર તમે જેમ જેમ વિડીયો જુઓ એની સાથે બોલતા પણ જજો કે આ સ્પેલિંગને વાંચવો કઈ રીતે એ પણ તમારે કરવું પડશે તો સૌથી પહેલો જે ઇંગ્લિશ વર્ડ આપણે જોવાના છીએ એ ખૂબ જ સિમ્પલ છે જે આપ અહીંયા જોઈ શકો છો આનો ઉચ્ચાર થશે એ ઠીક છે એ એકવાર બોલી જુઓ એ ઠીક છે નેક્સ્ટ આના પછીનો બીજો શબ્દ જે આપણે જોવાના છીએ જે સ્ક્રીન પર આપ જોઈ શકો છો આનો ઉચ્ચાર કઈ રીતે કરશું આ જે વર્ડ છે પહેલાં એ તો આપણને આવડશે એ ઠીક છે પછી બી લી ટી આ વર્ડનો ઉચ્ચાર છે એ બી લી ટી એબિલિટી એબિલિટી એટલે કંઈક કરવાની ક્ષમતા ઉચ્ચાર ફરીથી એકવાર બોલો એબિલિટી એબિલિટી નેક્સ્ટ આના પછીનો જે વર્ડ આપણે જોઈએ એ એબિલિટી જે શબ્દ છે એના જેવો જ છે એનું મૂળ રૂપ આમાંથી જ આવ્યું છે આને છે ઉચ્ચાર આનો થશે એ બ લ ઠીક છે આને કહેવાશે એબલ બીજો એક આવો જ વર્ડ છે આગળ ટી મૂકી દો તો થઈ જશે ટેબલ એટલે ટેબલ જેવો જ ઉચ્ચાર આનો છે એબલ એબલ નેક્સ્ટ એના પછીનો જે વર્ડ આપણે જોવાના છીએ જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો આનો ઉચ્ચાર તમને કરતાં આવડતો હોય તો ચલો કરી જુઓ આને શું કહેશો આને કહેવાય અબાઉટ ઠીક છે આ અ છે અને આ બાઉટ બી ઓ યુ બાઉટ તો આના બે ઉચ્ચાર છે ઇંગ્લિશમાં આને એબાઉટ પણ કહેવાય એ બા ઉઠ અથવા તો અબાઉટ બંને ઉચ્ચાર કરી શકાય ઇંગ્લિશમાં એબાઉટ અબાઉટ આનો મતલબ થાય છે કોઈકના વિષય ટેલ મી અબાઉટ યુ તમારા વિશે મને કંઈક કહો નેક્સ્ટ જે વર્ડ છે એ છે આના આપણે ઇંગ્લિશમાં બે ઉચ્ચાર પોસિબલ છે ગુજરાતીમાં આપણે આને જનરલી એબો કહેતા હોય છે એ બો વ એ બો વ ઠીક છે એબોવ બીજો આનો ઉચ્ચાર જે ખરેખર ઇંગ્લિશમાં સાચો ઉચ્ચાર છે અબવ આને કહેવાય છે અબવ નેક્સ્ટ આ શબ્દનો ઉચ્ચાર કઈ રીતે કરવો આ શબ્દનો ઉચ્ચાર છે એ બે સી ભેગા છે ઠીક છે ને આ બે સી ભેગા તમે ઘણી જગ્યાએ જોયા હશે ઉદાહરણ તરીકે એક ગાડી આવે છે એક્સેસ એનો સ્પેલિંગ આ રીતે છે તો બે સી જે હોય ત્યારે ક અને સ આ બંને ઉચ્ચાર જોડે થતા હોય છે તો એ જ નિયમ જો અહીંયા લાગુ પડીએ તો આનો ઉચ્ચાર થશે એ સે ટ ક અડધો બોલાશે એક્સેપ્ટ 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 એટલે કોઈ વસ્તુને સ્વીકારવી એક્સેપ્ટ નેક્સ્ટ આના પછી નો આ જે શબ્દ છે એમાં આપ જોઈ શકો છો ડબલ સી છે ઠીક છે ડબલ સી છે તો આમાં ક અને સ એવો ઉચ્ચાર જોડે નહીં થાય કારણ કે એના પછી ઓ છે ઠીક છે ઈ ઈ જ્યારે આવતો હોય ત્યારે આપણે એ નિયમ લાગુ પાડતા હોય છે એક્સેસ વાળો અહીંયા ડબલ સી છે ઓ છે ઠીક છે આર આને આપણે ક જ વાંચીશું ઠીક છે આનો ઉચ્ચાર થશે એ કડધો છે

એકાઉન્ટ શું હોય છે એકાઉન્ટ તો આનો વર્ડ જે છે ઇંગ્લિશમાં એ આપણે ઉચ્ચાર આનો કરીશું આપણે એકાઉન્ટ એ કંટ અથવા તો એકાઉન્ટ બંને ઉચ્ચાર થતા હોય છે એકાઉન્ટ અથવા તો અકાઉન્ટ એનો મતલબ થાય છે ખાતું બેંકમાં પણ આપણું એકાઉન્ટ હોય છે ફેસબુકમાં વોટ્સએપમાં બધામાં જે આપણે લોગ કરીએ છીએ એ જે બને એને એકાઉન્ટ કહેવાય છે નેક્સ્ટ આના પછીનો વર્ડ જે છે આનો ઉચ્ચાર કઈ રીતે કરશો ખૂબ જ સિમ્પલ છે આ પાછળ જોઈ શકો છો આને કહેવાય છે ક્રોસ ઠીક છે ક્રોસ ક્રોસ નહીં આગળ એ મૂકી દેવાનો છે એટલે થશે એક્રોસ એક્રોસ અથવા તો અક્રોસ બંને શબ્દ આપણે ઉચ્ચાર કરી શકીએ છીએ એક્રોસ ઓર અક્રોસ ઠીક છે નેક્સ્ટ એના પછીનો જે વર્ડ છે એ આપ ખૂબ જ સિમ્પલ ઉચ્ચાર છે આનો એ સી અને ટી જોડે છે સી અને ટી જ્યારે પણ જોડે હોય ત્યારે એને ક વાંચવું ઠીક છે ક અને ટ જોડે છે એટલે એક્ટ ઠીક છે આને કહીશું આપણે એક્ટ આનાથી આગળ એક્ટ પછીનો એક્ટ પરથી જે એક આવતો શબ્દ છે જે નીચે આપ જોઈ શકો છો જ્યારે પણ ટીઆઈ એન આવે કોઈ પણ સ્પેલિંગમાં ટીઆઈ એન આવે ત્યારે આને શન વંચાય ઠીક છે શન શન અને આગળ એક્ટ તો છે જ એટલે વર્ડ થશે એક્શન ઠીક છે ને એક્શન એટલે કોઈ ક્રિયા આનો ઉચ્ચાર થશે એક્શન એકવાર બોલી જુઓ એક્શન નેક્સ્ટ આના પછીનો વર્ડ છે જે આપ ઉચ્ચાર એનો જોઈ શકો છો આ છે તમારો એક્ટ તો એક્ટ તો આપણને ખબર જ છે એક્ટ અને જ્યારે વીઆઈ ટી વાય આવે ત્યારે એને કહેવાય છે વીટી ઠીક છે ને અને આઈ પણ વચ્ચે છે જ એટલે આને કહેવાય એક ટી વી ટી એક ઠીક છે ને ફરીથી એકવાર લખું છું આપ ધ્યાનથી જુઓ એક ટી વી ટી એક્ટિવિટી નેક્સ્ટ એક્ટિવિટી પછીનો જે શબ્દ છે એ છે એક નવ ટી યુ એ જ્યારે પણ ટી યુ એ આવે ટી યુ એ આને કહેવાય છે ચ્યુ અને અ પણ જોડે આવી જશે ચ્યુ અ ચ્યુ અનો ઉચ્ચાર ખૂબ જ નાનો હશે પણ આને કહેવાય છે ચ્યુ ઠીક છે ચ્યુ અ અને આ છે પાછળ લી ઠીક છે ને આગળ એ સી એ છે એક તો આ વર્ડ થશે એક ચ્યુ અલી ઠીક છે અને ફટાફટ આને બોલીએ તો આને કહેવાય છે એક્ચ્યુઅલી એકચ્યુઅલી ફરીથી એકવાર બોલો એક્ચ્યુઅલી અ સાયલન્ટ રાખો તો આનો ઉચ્ચાર થશે એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી બંને ઉચ્ચાર પોસિબલ છે નેક્સ્ટ આ શબ્દનો ઉચ્ચાર ખૂબ જ સિમ્પલ છે જોઈ શકો છો આપ આ એક આવડશે તો બીજો પણ નીચેનો આવડશે આ છે એ ડ એડ એડ એટલે ઉમેરવું એકચ્યુઅલી ઉપર જે શબ્દ છે એક્ચ્યુઅલી મતલબ ખરેખર હકીકતમાં એડ એટલે ઉમેરવું સરવાળો કરવો અથવા તો કોઈ વસ્તુમાં જેમ કે એડ સમ વોટર થોડું પાણી ઉમેરો મેગીમાં એડ વોટર એડ શુગર ખાંડ નાખો ત્યારે એડ વર્ડ વપરાય છે એડ પછી પાછળ અહીંયા જેમ આપ જોઈ શકો છો આ જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ છે ડ્રેસ 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 જે કપડાં આપણે પહેરતા હોય છે સ્પેશિયલી લેડીઝ જે કપડાં લેતા હોય છે પોશાક એને ડ્રેસ કહેવાય છે ડ્રેસ એની આગળ એ ડી મૂકી દીધું છે તો જે વડ બનશે એ છે એડ્રેસ કયો વર્ડ બનશે એડ્રેસ એડ્રેસ એટલે સરનામું નેક્સ્ટ આ જે શબ્દ છે કોઈ પણ સંસ્થામાં જે વહીવટી કામકાજ થતું હોય એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ધ્યાનથી આનો સ્પેલિંગ જોજો આ મેં તમને કીધું આને કહેવાશે શન એન આ જે શબ્દ છે આ અલગથી પણ એક શબ્દ છે જેને કહેવાય છે એડ મિન એડમિન વોટ્સએપમાં ગ્રુપનો જે માણસ મિન હોય એને એડમિન કહેવાય છે જે બધું હેન્ડલ કરતો હોય કારભાર સંભાળતો હોય એડમિન એડમિન અને વચ્ચે આ જે વર્ડ છે એ છે મિનિસ્ટર બીજો વર્ડ છે મિનિસ્ટર એમ આઈ એન આઈ એસ ટી ઈ આર એક સ્પેલિંગ બીજું છે જે આપણને ખબર હોવો જોઈએ મિનિસ્ટર એમ આઈ એન આઈ એસ ટી ઈ આર આવશે મિનિસ્ટરમાં એમ આઈ એનઆઈ એટલે મિનિસ્ટર તો આ ત્રણેય શબ્દ ભેગા કરીએ ઠીક છે ને તો પછી આ શબ્દોનો ઉચ્ચાર શું કરવો આનો ઉચ્ચાર થશે એ ડ મિની સ્ટ્રે ફરીથી એકવાર એડમિનિસ્ટ્રેશન ફરીથી એકવાર એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશન ઠીક છે ને એડમિનિસ્ટ્રેશન નેક્સ્ટ એનું મૂળ શબ્દ જે હતું આનું એડમિન ફોર એક્ઝામ્પલ એ જ રીતે બીજો શબ્દ છે એડમિટ એડ મિટ એડ મીટ એડમિટ એડમિટ એટલે કોઈકને દાખલ કરવું એડમિટ જો આની પાછળ તમે આઈઓએન મૂકી દો એડમિટ તો સ્કૂલમાં જે એડમિશન લેતા હોય છે એ વર્ડ બની જાય એડીએમઆઈ ટી આઈઓએન એડમિશન ઠીક છે ને એડમિશન પણ આ શબ્દ જે એડમિશન છે એમાં ટીઆઈઓએન આપણે માનીએ પણ એમાં ટીઆઈઓએન એક્ચુલી નથી વપરાતો એનો સ્પેલિંગ શું છે એડમિશનનો એ શબ્દ તમારે નીચે કમેન્ટમાં લખવાનો છે કે એડમિશન શબ્દનો સાચો સ્પેલિંગ શું છે એમાં ટીઆઈઓએન નથી લખાતું એટલે જ મા એક શબ્દ તમારા ધ્યાનમાં આવે એટલે અહીંયા લખ્યો છે નેક્સ્ટ એડલ્ટ આનો ઉચ્ચાર થશે એ ડલ્ટ એ ડલ્ટ એડલ્ટ અથવા તો અડલ્ટ અડલ્ટ કરતાં પણ આપણે ઇન્ડિયામાં આનો ઉચ્ચાર કરતા હોય છે એડલ્ટ એડલ્ટનો મતલબ શું એડલ્ટ મતલબ અઢાર અઢાર વર્ષથી ઉપરનો જે વ્યક્તિ છે અથવા અઢાર વર્ષથી ઉપરનો જે વ્યક્તિ છે એને એડલ્ટ વર્ડ વપરાય છે નેક્સ્ટ આ જે શબ્દ છે આનો ઉચ્ચાર શું થશે આનો આપણે ખબર જ છે એફ ઇ સીટી સીટી જોડે છે એટલે આને ક અને ટ જોડે વંચાશે આને કહેવાય એફેક્ટ એફેક્ટ ઠીક છે અને એફેક્ટની જગ્યાએ પ્રોપર સાચો વર્ડ જોઈએ ઉચ્ચાર તો આનો થશે અફેક્ટ શું છે અફેક્ટ અફેક્ટ કરવું એટલે એના કારણે કોઈક અસર પડવી તમને કંઈક અસર થતી હોય કંઈક ફરક પડતો હોય તો એ આપણે એને કહીએ છીએ અફેક્ટ ઠીક છે ને ઉદાહરણ તરીકે કોવિડના કારણે કોરોના વાયરસના કારણે ઘણા લોકોની લાઈફ છે એને અફેક્ટ થઈ છે અફેક્ટ ઠીક છે ને એને આપણે આ શબ્દ વાપરીએ છીએ જેના પર અસર પડી છે અફેક્ટ નેક્સ્ટ આના પછીનો વર્ડ છે એનો ઉચ્ચાર કઈ રીતે કહીશું એ એફ ટી ઈ આર એફ આને વંચાશે આફ્ટર આફ્ટર એ એફ ટી ઇ આર અને આપણે એફ્ટર નહીં કહીએ આને આપણે કહીશું આફ્ટર આફ્ટર એટલે પછી ઠીક છે ને આફ્ટર એટલે પછી આફ્ટર યુ તમારા પછી નેક્સ્ટ નેક્સ્ટ જે શબ્દ છે બંનેના ઉચ્ચાર થોડા થોડા ની ખાસા મળતા આવે છે આને શું કહીશું આને આપણે કહીશું અ ઘે ઈ ને અગેઈન ઠીક છે ને અને ફાસ્ટમાં આપણે જેમ બોલીએ સ્પીડમાં આનો ઉચ્ચાર છે અગેઇન અગેઇન એટલે ફરીથી અગેઇન અગેઇન પછી જ પાછળ ખાલી એસ ટી લગાવી દઈએ તો પછી કયો શબ્દ બને છે તો એ શબ્દ જે છે એને કહેવાય છે અગેઇન્સ્ટ અગેન્સ્ટ એનો ઉચ્ચાર શોર્ટમાં તમારે ખરેખર ઝડપમાં કરવા જાઓ તો એ શબ્દનો ઉચ્ચાર થશે અગેન્સ્ટ 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 મતલબ કોઈકની વિરુદ્ધમાં કોઈકની વિરુદ્ધમાં બોલવું એટલે અગેન્સ્ટ મારી વિરુદ્ધમાં બોલે છે હી સ્પીક્સ અગેન્સ્ટ મી એ મારી વિરુદ્ધમાં બોલે છે એ શબ્દ એ મતલબમાં આનો અર્થ નીકળે છે અગેન્સ્ટ નેક્સ્ટ જે શબ્દ છે આને શું વાંચશું આને આપણે ગ ઘની વાંચીએ આને આપણે જ વાંચીશું જેમ કે ઈ ડબલ જી આને ઇંગ્લિશમાં એગ કહેવાય છે એગ ઠીક છે ને એગનો મતલબ આપણને ખબર છે એગનો મતલબ છે ઈંડા તો આ શબ્દ જે છે એજી ઈ એ છે એ જ એજ એજ એટલે ઉંમર એજ પરથી જ બીજો શબ્દ આપ નીચે જોઈ શકો છો એજની સાથે જ એન સી વાય ઠીક છે એન સી વાય અને સી વંચા છે ન પણ છે તો આ શબ્દ થશે એ જન સી એ ઉચ્ચાર આનો થશે એજન્સી નેક્સ્ટ જે શબ્દ આપ જોઈ શકો છો એ છે એ જ તો છે આગળ એ જ એ તો છે જ અને કહીશું એજન્ટ શું કહીશું આને એજન્ટ એજન્ટ નેક્સ્ટ બીજો શબ્દ એના પછી આનો ઉચ્ચાર જોવો છે આને આપણે કહીશું અગો શું કહીશું આને અગો 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 એટલે પહેલાં ફાઇવ યર્સ અગાઉ પાંચ વર્ષ પહેલાં એ શબ્દ અહીંયા નીકળ્યા છેલ્લા બે અક્ષર હવે આપણે જોઈ લઈએ આના પછી આનો ઉચ્ચાર કઈ રીતે કરશો આને આપણે કહીશું એગ્રી અથવા તો એગ્રી બંને વડ વપરાય એગ્રી અથવા તો અગ્રી એગ્રી એગ્રી એટલે કોઈની સાથે સહેમત થવું કોઈની વાત માનવી એગ્રી આની પાછળ જો મેન્ટ મૂકી દઈએ તો શબ્દ બને એગ્રી મેન્ટા એગ્રીમેન્ટ ઠીક છે એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ એટલે બે જણા વચ્ચે એકરા નામું એકરાર નામું એટલે બંને જણા જે માનતા હોય જે કરાર થાય એને ઇંગ્લિશમાં કહેવાય છે એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ તો મિત્રો આ સ્પેલિંગ્સના ઉચ્ચાર તમને કેવા લાગ્યા એ અમને નીચે વિડીયોમાં જરૂર જણાવો આવા બીજા વિડીયો આગળની સિરીઝ હું કન્ટિન્યુ કરું તમારે જો જોઈતા હોય તો નીચે કમેન્ટમાં મને જણાવો કંઈક બીજું વિડીયો બીજા પ્રકારના બનાવવા હોય તો એ પણ નીચે કમેન્ટમાં જણાવો હું મારાથી બનતો પ્રયત્ન સો ટકા કરીશ કેવો લાગ્યો જરૂરથી જણાવો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ